જે તમે ફિફ્થ સ્ટેન્ડર્ડમાં કરી લીધું છે એ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં એકવાર રિવાઇઝ કરશું ઓકે સ્ટુડન્ટ છે એ જ આપણે કરવાના છીએ તો ધ્યાનથી એકવાર રિવાઇઝ કરી લઈએ ઓકે સ્ટુડન્ટ નંબર વન રિવિઝન એ અને એન એ કે એન વસ્તુઓ નિર્દેશ કરે છે એ ને એ અને એન તો તમને ખબર જ હશે એ ક્યારે આવે અને એન ક્યારે આવે જો તમે સ્વર અને વ્યંજન તમને ખબર હશે ખબર છે ને વ્યંજન એટલે કે ક ખ ગ ગ સ્વર એટલે કે અ આ ઈ ઈ ઓકે તો જ્યારે તો આપણે સ્વર સ્વર ઇંગ્લિશમાં પણ હોય તો ઈ કયા છે સ્વર એ ઇ આઈ યુ અને વ્યંજન કયા છે એ બીસી જે આ એ આઈ ઓયુના જે બી અલ્ફાબેટ છે એ છે વ્યંજન ઓકે સ્ટુડન્ટ્સ તો આમાં શું લખેલું છે ગણી શકાય તેવી વસ્તુ આપણે ગણી શકીએ ને એવી વસ્તુ જેમ કે પેન્સિલ છે ચેર છે આપણે ગણી શકીએ પ્રાણી કે વ્યક્તિઓ પ્રાણી જેમ કે કાવ બફેલો કૂતરો બિલાડી કે વ્યક્તિઓ જેમ વ્યક્તિ એટલે કે માણસો ઉલ્લેખ કરીએ ત્યારે નામની પહેલાં એના પહેલાં આપણે શું મૂકીએ છીએ એ અને એન જો એલિફેન્ટ છે તો એલિફેન્ટ આગળ આપણે હંમેશા શું મૂકીએ એન એલિફેન્ટ ઓકે જે સામાન્ય નામના ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય તો એક એક વચન હોય વ્યંજનથી શરૂ થાતો હોય એક વચન હોય તો શબ્દ વ્યંજન એટલે કે જો બુક બુક છે કાવ છે બોય ટ્રી એટલે બુક એટલે પુસ્તક ગાય છોકરો ઝાડ હોય તો આપણે એ મૂકીએ છીએ કેમ કે આ વ્યંજન જો આ સ્ટાર્ટ કેનાથી થાય છે ટી ટ્રી છે એ કેનાથી સ્ટાર્ટ છે ટીથી સ્ટાર્ટ થાય છે ને તો એ વ્યંજન છે તો આપણે આગળ એ મૂકશું તો એ જ રીતે જે સામાન્ય નામના ઉચ્ચાર સ્વર જે એ ઈ આઈ ઓયુ મેં તમને કીધું આ સ્વર છે તેનાથી શરૂ થતાં હવે એક વચનમાં હોય કે ના હોય એક વચનમાં એટલે કે એક જ હોય એકથી ન હોય તો આપણે એન એપલ એન એલિફેન્ટ એન પોટ એન ઓરેન્જ હવે કેમ એન આપણે જો આગળનો એલ્ફાબેટ જોવાનો એ શું છે એ વ્યંજન છે કે સ્વર છે વોવેલ્સ છે ને તો આપણે એન મૂકશું આગળ એન અંબરેલા સમજી ગયા આ તમે કર્યો હતો એન એન હવે ધીસ અને ધેટ જો ધીસ અને ધેટ બી તમને ફિફ્થ સ્ટાન્ડર્ડમાં તમે કર્યો હશે ધીસ એટલે કે આ ધીસ એટલે કે આ અને ધેટ એટલે કે પેલું દૂર જો નજીકની વ્યક્તિ કે વસ્તુ માટે આપણે ધીસનો ઉપયોગ કરીએ અને દૂરની વ્યક્તિ કે વસ્તુ વ્યક્તિ એટલે કોઈ બી માણસ હોય અને વસ્તુ એટલે કોઈ બી ચેર પેન્સિલ ટેબલ કાંઈ બી હોય એના માટે આપણે ધેટ યુઝ કરીએ ઓકે ધેટ ધીસ ઇઝ એન એપલ આ સફરજન છે ધેટ ઇઝ અ મેંગો તે અથવા પહેલું કેરી છે ઓકે દૂર પડી છે કેરી તો આપણે ધેટ કહીએ સફરજન આપ તમારી પાસે પડ્યું છે તો આપણે ધીસ કહીએ સમજી ગયા હવે ઉદાહરણ જોઈ લઈએ જો વાક્યને પ્રશ્ન વાક્ય કરવા માટે ફેરવવા માટે આ આજો ધ્યાનથી સાંભળજો ઈઝને વાક્યની શરૂઆતમાં મૂકી આઈ કેપિટલ કરો જો જ્યારે બી હવે ધીસ આ જો દેખાય છે ને ધીસ ઇઝ એન એપલ આને આપણે પ્રશ્ન વાક્ય બનાવવો છે શું બનાવવું છે પ્રશ્ન વાક્ય ધીસ તો આમાં જો ઇઝ દેખાય છે ને એ આપણે સ્ટાર્ટિંગમાં લખી નાખશું એ પહેલાં અહીંયા લખશું તો આપણે શું પ્રશ્ન જો પેલા તો સ્ટેટમેન્ટ શું છે ધીસ ઇઝ એન એપલ આ એપ સફરજન છે તો એને પ્રશ્ન વાક્ય બનાવવા માટે ઇઝ ધીસ એન એપલ શું આ સફરજન છે સમજ્યા તમે તો હવે એને યસ અને નોમાં જવાબ આપવો હોય તો આપણે કેવી રીતે લખશું યસ ધીસ ઇઝ એન એપલ હા તે એપલ છે આ એપલ છે ધીસ એટલે કે આ યસ અથવા આપણે એમ પણ લખાય યસ ઇટ ઇઝ યસ ઇટ ઇઝ ઓકે હવે નકાર ના પાડીને કેવું હોય તો નાવાળા વાક્ય કેવી રીતે બનશે નો ધીઝ ઇઝ નોટ એન એપલ તે એપ ના તે એપલ આ એપલ નથી અથવા એમ લખાય નો ઇટ ઇઝ નોટ ઇટ ઇઝ નોટ તો એને ઇઝન્ટ પણ લખાય સમજી ગયા હવે પ્રોનાઉન્સ એટલે કે સર્વનામ તો હવે આ તમને તમે ફિફ્થમાં તમે પ્રોનાઉન્સ સમજી હશો એમાં પહેલાં આપણે એક વચન જોઈ લઈએ સર્વનામમાં પહેલાં આપણે એક વચનમાં જોઈ લઈએ પછી વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ અને ભૂતકાળ એટલે કે ટેન્સ ઓકે તો એક વચન હોય એક વચનમાં શું છે પહેલા તો જોઈ લો આઈ યુ હી શી એમાં જો પહેલું પુરુષ આઈ એટલે કે હું યુ બીજું પુરુષ યુ એટલે કે તું કે તમે પછી ત્રીજો પુરુષ થર્ડ પર્સન જો ફર્સ્ટ પર્સન આઈમાં આવે સેકન્ડ પર્સનમાં યુ આવે થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષમાં આવે હી શી અને એટ હી એટલે કે નરજાતિ શી એટલે કે નારી જાતિ અને એટ એટલે કે નાન્યતર જાતિ ઓકે હવે આમાં ટુ બી વર્તમાન કાળનું રૂપ રૂપ જો વર્તમાનમાં શું આવે મતલબ પ્રેઝન્ટમાં એમ એટલે કે છું આર એટલે કે છે કો છે અથવા છો ઇઝ એટલે કે છે 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 હવે ટુ બી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે ભૂતકાળ એટલે કે પાસટેન્સ તો એમાં વોઝ વોઝ એટલે કે હતો યા હતી વેર એટલે કે હતો હતી યા હતા વેર વોઝ એમાં હી ભેગું પણ હી ઇઝ અને હી વોઝ આવે શી ભેગું પણ વોઝ જ આવે ઇટ ભેગું હતું ઇટ વોઝ સમજી ગયા આ તો હતું એક વચનનું તો હવે આપણે ના હવે કરીએ છીએ બહુવચન ઓકે પ્લુરલ પહેલું હતું સિંગ્યુલર બહુવચન એટલે કે પ્લુરલ તો એમાં પહેલો પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ પહેલો પુરુષ એટલે ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન તો ફર્સ્ટ પર્સનમાં આવે વી શું આવે વી એટલે કે અમે તો એમાં વર્તમાન કાળમાં આવે આર એટલે કે છીએ અને ભૂતકાળમાં આવે વેર બીજા પુરુષમાં યુ એટલે કે તમે એમાં વર્તમાનમાં આવે આર ને ભૂતકાળમાં આવે આવે વેર ત્રીજો પુરુષ જે ધે હોય એટલે કે તે અથવા તેઓ તે વર્તમાન એટલે કે પ્રેઝન્ટ

પ્રશ્ન વાક્ય બનાવવો છે જે મેં તમને હમણાં ધીસ ધેટમાં પણ શીખાડ્યું હતું તો એ જ રીતે આમાં પણ આપણે ઉદાહરણ તરીકે જો અને આના જવાબ પ્રકારના યસ નો ઉત્તર આપી શકાય છે યસ અને નોમાં આપણે ઉત્તર આપી શકાય શી ઇઝ અ ડોક્ટર આ સ્ટેટમેન્ટ છે શી ઈઝ અ ડોક્ટર તો હવે આને આપણે પ્રશ્ન વાક્ય બનાવવો છે તો આપણે શું કરશું ઈઝ છે એ આપણે પહેલા લખશું શું ઈઝને પહેલા લખશું શું તે ડૉક્ટર છે તો ઇઝ શી ડોક્ટર ક્વેશ્ચન માર્ક તો હવે એને યસ અને નોમાં બંનેમાં ઉત્તર આપી શકાય યસ શી ઇઝ ડોક્ટર હા તે ડૉક્ટર છે યસ શી ઇઝ અથવા એમ પણ લખાય યસ શી ઇઝ ફૂલ સ્ટોપ પછી નો શી ઇઝ નોટ હવે ના ના પાડવી છે નથી તે ડૉક્ટર નથી તો શું લખશું નો શી ઇઝ નોટ અ ડૉક્ટર નો લખવાનું પછી પાસે કોમા એન્ડ પછી શી ઇઝ નોટ અથવા એમ પણ લખાય નો શી ઇઝ નોટ અને ઇઝન્ટ પણ લખાય નો શી ઇઝ નોટ ઇઝ નોટનું શું થઈ જાય ઇઝન્ટ ઓકે શોર્ટ ફોર્મ હોય ઇઝ નોટનું ઇઝન્ટ સમજ્યા હવે છે દે વેર જોકર્સ દે વેર જોકર્સ તો આમાં આપણે આ તો વર્તમાનનો તો હવે ભૂતકાળનો આપણે ક્વેશ્ચન કરવો હોય તો કેવી રીતે કરશો તો આપણે વેર છે એને આપણે આગળ લખશું વેર ધે જોકર્સ શું તે જોકર્સ છે ક્વેશ્ચન બની ગયો વાક્ય બની ગયો તો હવે એને યસ અને નોમાં ઉત્તર આપવા હોય તો યસ ધે વેર જોકર્સ હા તેઓ જોકર હતા નો દે વેર નોટ ના તેઓ જોકર ન હતા અથવા એમ પણ લખાય નો દે વેર નોટ વેર નોટનું વેરન્ટ પણ થાય ઓકે એનું શોર્ટ ફોર્મ સમજ્યા હવે ચાલો જે બી આપણે હમણાં શીખ્યું ને એની એક્સરસાઇઝ કરશું ઓકે સ્ટુડન્ટ્સ પહેલાં તો આપણે એ અને એન શીખ્યા હતા ને તો એની એક્સરસાઇઝ કરીએ એ અને એન વડે ખાલી જગ્યા પૂરો હવે આ તો તમે ફસ્ટ સ્ટેન્ડર્ડથી શીખતા હશો તો તમને બધાને આવડતું જ હશે તો આપણે ખાલી એકવાર જોઈ લઈએ અ બુક અ હોર્સ એન અમરેલા છે જે સ્વર થી ચાલુ થાય છે તો એન એન ઓનિયન અ પેરેટ એન એગ એન એપલ અ ટ્રી અ બસ સમજ્યા પછી એન ઓરેન્જ એન ઇંગ પોટ ઇંગ પોટ છે જો આઈથી સ્ટાર્ટ થાય છે તો એન આવશે આગળ આઈસક્રીમ આઈથી સ્ટાર્ટ થાય છે તો એન આવશે એન્ટ છે તો એથી સ્ટાર્ટ થાય છે તો એન આવશે આગળ અ ટીચર આમાં જો તમે બધું આ એક વચનમાં છે તો એક વચનમાં હોય ને ત્યારે જ એ અને એન લાગે ટેબલ તો અ ટેબલ અ કેટ અ પેન્સિલ એન એલિફેન્ટ અ શાર્પનર અ લીફ અ એન ઇરેઝવ ઇથી સ્ટાર્ટ થાય છે સમજી ગયા આ તો બહુ ઈઝી છે આ તો તમારે પોતે કરવાનું તો બી મેં તમને કરાવી દીધું છે હવે નેક્સ્ટ છે ચિત્ર જોઈ પ્રશ્નોનો ઉત્તર લખો હવે જો ચિત્ર જોઈને આપણે પ્રશ્નોનો ઉત્તર લખવાનો છે ઇઝ ધીસ અ બસ શું તમને આ બસ દેખાય છે હા શું તે આ બસ છે એમ પૂછે છે તો આ બસ છે કાંઈ ના નથી ને તો આપણે હવે ના પાડીને આપણે કેવી રીતે લખશું વાક્ય નો ઈટ ઇઝન્ટ અથવા એમ પણ લખાય નો ઇટ ઇઝ નોટ ઇટ ઇઝ ઇઝ નોટ ને ઇઝન્ટ પણ લખાય તો નો ઇટ ઇટ ઇઝન્ટ અને પછી એનો ઉત્તર લખવાનો જવાબ લખશું આપણે ઇટ ઇઝ અ બોટ તે બોટ છે તે નાવ છે ઇટ ઇઝ અ બોટ સમજ્યા હવે નેક્સ્ટ છે અને એમ પૂછે વોટ ઇઝ ધીસ સીધો પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ ધીસ તો તમે શું લખશું બોટ ધીસ જો આ તમારી પાસે જ છે તો આપણે ધીસ લખ્યું છે આ બોટ છે ધીસ ઇઝ અ બોટ સમજ્યા તો એવી રીતે સેકન્ડ છે ઇઝ ધેટ અ પોટેટો હવે ધેટ એટલે કે દૂર છે આ તો આ પૂછે છે કે શું તે પેલું પોટેટો છે આલુ છે ના તે બટાકું નથી તે શું છે ટમાટર છે ને તો એમાં પહેલાં તો ના કેવી રીતે આપશું નો ઇટ ઇઝન્ટ અથવા એમ પણ લખાય નો ઇટ ઇઝ નોટ અને પછી લખવાનું એનો જવાબ લખવાનું કે શું છે તે ઇટ ઇઝ અ ટોમેટો તે ટમાટર છે સમજી ગયા પછી નેક્સ્ટ છે વોટ ઇઝ ધીસ આ શું છે તો આપણે શું લખશું આ શું છે ધીસ ઇઝ અ બનાના આ કેળું છે હવે થર્ડમાં શું દેખાય છે ઇઝ ધીસ અ પેન્સિલ પૂછે છે શું આ પેન છે સોરી ઇઝ ધીસ અ પેન આ નથી ને તો પેલા તો ના પાડશું નો ઇટ ઇઝન્ટ ના તે નથી ઇટ ઇઝ નોટ ઇટ ઇઝ અ પેન્સિલ પછી જવાબ લખવાનો ઇટ ઇઝ અ પે પેન્સિલ છે સમજ્યા

आ शू देखा तो ग्लास है तो क्वेश्चन शू क्वेश्चन पूछे इज दीस अ ग्लास शू आ ग्लास प्यालो ने आ शू छे तो पहला तो ना पड़वा नो इट इज अथवा लखाए नो इट इज नॉट इट इजंट जवाब लखु इट इज अ कप कप है आ जो इज धैट अ कैप आ कहे कि शू आ कैप है પહેલા તો ના દેવાનું નો ઇટ ઇઝ એન ના તે નથી ઇટ ઇઝ એન અમરેલા તે અમરેલા છે છત્રી છે તો શું લખશું ઇટ ઇઝ એન અમરેલા સમજી ગયા પછી છે ઇઝ ધીસ અ ચેર શું આ ચેર છે ખુરશી છે તો લખવાનું યસ ધીસ ઇઝ અ ચેર હા તે ચેર છે ખુરશી છે સમજી ગયા હવે નેક્સ્ટ છે ઇઝેટ અેખાય છે તો પેલા તો ના પાડવા નો ઇટ ઇઝન્ટ ના તે નથી ઇટ ઇઝન્ટ ઇઝન્ટને ઇઝ ધોટ ઇઝ નોટ પણ લખાય અને પછી જે છે ને એનું કહેવાનું ઇટ ઇઝ એન એલિફન્ટ સમજ્યા પછી જો આ ટ્રેન દેખાય છે તો એમ પૂછ્યું છે ઇઝ ધીસ અ ટ્રેન આ શું તે શું આ રેલગાડી છે તો લખવાનું યસ ધીસ ઇઝ અ ટ્રેન પછી પૂછે છે ઇઝ ધેટ બનાના શું આ બનાના છે તે બનાના છે આ જો પેલી જગ્યા પડ્યું છે દૂર પડ્યું છે તો ધેટ નો યુઝ કર્યું છે તો લખવાનું નો ઇટ ઇઝન્ટ તે બનાના નથી તો શું લખશું નો ઇટ ઇઝન્ટ ઇટ ઇઝ એન એપલ તે એપલ છે તે સફરજન છે સમજી ગયા હવે હવે ઇઝ એમ અને આર આપણે ક્યારે લખશું ઓકે તો લખીએ હી ડેશ જતિન તો હી ઇઝ જતિન જો એક જો પહેલું પુરુષ છે તો પહેલા પુરુષમાં શું આવે એજ આવે તમને મેં હમણાં સમજાવ્યું તો આવશે હી ઇઝ જતિન પછી છે આઈ એમ અ પ્યુપિલ એટલે પ્યુપિલ એટલે કે સ્ટુડન્ટ વિદ્યાર્થી તો અહીંયા શું પહેલું છે અને વર્તમાન છે તો એમ આવશે શું આવશે એમ પછી યુ આર ચિલ્ડ્રન હવે યુ યુ શું છે બીજો પુરુષ છે અને આર છે એ વર્તમાનમાં આવશે તો યુ આર ચિલ્ડ્રન તમે છોકરો છોકરાઓ છો શી ઈઝ રીમા શી ઈઝ જો આ બીજું પુરુષ છે અને ઇઝ ઈઝ એમાં આવે વર્તમાનમાં તો શીઝ તે રીમા છે તું રીમા છે સમજ્યા હવે નેક્સ્ટ છે રામજીભાઈ ડેશ અ પોસ્ટમેન તો રામજીભાઈ રામજીભાઈ છે તો એની વાત કરે છે તો ઈઝ આવશે શું આવશે ઈઝ વર્તમાનની વાત કરે છે તો વી આર આપણે વી ઈ પણ પહેલા પુરુષમાં આવે વી તો એના ભેગું આર આવશે ઓકે વી આર પોલીસ મેન એટ ડૅ એન એલિફન્ટ એટ ઇઝ એટ કોઈ બી પ્રાણી માટે આપણે ઇટ યુઝ કરીએ યા કોઈ વસ્તુ માટે તો ઇટ ઇઝ તો ઇઝ શું છે ઇઝ છે વર્તમાનમાં આવે તે હાથી છે ધે આર કેટ્સ ધે એટલે કે તેઓ બિલાડી છે સમજ્યા આઈ ડેશ અ મિલ્કમેન હું દૂધ વાળો છું તો એમ આવશે અહીંયા શું છે એમ આઈ સાથે હંમેશા શું આવે વર્તમાનમાં એમ કવિતા ડેશ અટી છે તો કવિતા ના એક નારી જાતિ છે પહેલ કવિતા છે એટલે કે પહેલું પહેલાં પુરુષની વાત કરે છે તો એમાં નામ આવે એટલે કે કવિતા ઇઝ અ ટીચર તો એમાં વર્તમાનમાં ઇઝ આવતું હોય સમજી ગયા હવે ઉદાહરણ પ્રમાણે પ્રશ્ન વાક્ય બનાવી યસ ને નોમાં ઉત્તર લખો પહેલાં વાક્ય બનાવવાનો પછી યસ અને નોમાં બહુ ઈઝી છે જો સેલ્ફ વર્ક એટલે પોતે કરવાનું છે તો બી હું કરાવું છું અને સમજાવું છું ઓકે યુ આર અ પોસ્ટમેન તો શું આવશે આર યુ અ પોસ્ટ શું તમે પોસ્ટમેન જો આર આગળ આવી જશે પ્રશ્ન વાક્ય બનાવવા માટે આ શું છે આગળ આવી જશે તો અહીંયા આવશે આર યુ અ પોસ્ટમેન તો એમાં જવાબ યસ યસને નોમાં આપવાનો છે યસ આઈ એમ નો આઈ એમ નોટ ના હું નથી યસ કે હા હું છું સમજ્યા તો હાલો આના ક્વેશ્ચન્સ કરીએ આઈ એમ એ ટીચર હું ટીચર છું હું શિક્ષક છું તો શું આવશે એને વાક્ય બનાવવા એમ આઈ અ ટીચર તો યસ આઈ એમ હા હું છું ના હું નથી પછી ધે આર પ્યુપિલ્સ તેઓ વિદ્યાર્થી છે તો શું પ્રશ્ન વાક્ય બનાવવા માટે આર આપણે આગળ લખશું તો આર ધે પ્યુપિલ્સ યસ ધે આર હા તેઓ છે નું ધે આર નોટ આર નોટની બદલે આરન્ટ પણ લખાય જો મેં બંને લખ્યા છે તમે કોઈ બી યુઝ કરી શકો શી ઇઝ મિતાલી તે મિતાલી છે તો એને તો પ્રશ્ન વાક્ય બનાવવા માટે ઇજ આને આગળ લખશું તો ઈ શી મિતાલી ક્વેશન માર્ક તો યુ શી પછી જો વી આ ફાર્મર્સ આર વી ફાર્મર્સ શું આપણે ખેડૂત છીએ યસ વીઆર હા આપણે છીએ ના આપણે નથી સમજ્યા અને વી આર નોટને બદલે આરન્ટ પણ લખાય જો આર નોટનું શોર્ટ ફોર્મ છે આરન્ટ યુ આર અ મિલ્ક મેન તું દૂધવાળો છે તો એમાં પ્રશ્ન વાક્ય બનાવવા માટે ક્વેશ્ચન બનાવવા માટે આર યુ અ મિલ્ક મેન પછી યસ આઈ એમ હા હું છું નો આઈ એમ નોટ ના હું નથી પછી સિક્સ ધે આર પ્લેયર્સ તેઓ ખિલાડી છે તો એમાં ક્વેશ્ચનમાં કેવી રીતે બનશે આર આગળ આવી જશે આર ધે પ્લેયર્સ યસ ધે આર યસ ધે આર એન્ટ યા ફિર આર નોટ કોઈ બી આપણે યુઝ કરી શકીએ હી ઇઝ સંજે તે સંજે છે ઇઝ હી સંજે શું તે સંજે છે તો ઇઝ જો આગળ લગાવી દીધો ને પ્રશ્ન વાક્ય બનાવવા માટે તો ઉત્તર યસ યસના નોમાં યસ હી ઇઝ નો હી ઇઝ નોટ સમજ્યા

ઓકે તો હવે યસ સ્ટુડન્ટ્સ આઈ હોપ કે તમને બધાને આ એક્સરસાઇઝ સમજમાં આવી ગઈ હશે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ કરશું ત્યાં સુધી આ એક્સરસાઇઝ એ અને એન આર્ટિકલ્સ ધીસ ને ધેટ અને પ્રોનાઉન્સ હી ઈ શી જે મેં તમને કરાવ્યું એ તમે કરી નાખજો ઓકે સ્ટુડન્ટ્સ વરી પાછો વિડીયો જોજો અને સમજીને કરજો ઓકે ટીલ ધેન ટેક કેર